નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. લગ્ન નોંધણી પ્રમાણપત્ર શા માટે જરૂરી છે, નોંધણી ક્યાં કરાવવી, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને પ્રમાણપત્ર ક્યાં ક્યાં ઉપયોગી થશે તે અંગેની સંપૂર્ણ માહિતી તથા પ્રોસેસ આપણે આ વિડીયોમાં જાણીશું. તો લગ્ન નોંધણી બાબતે આપણને કેટલાક પ્રશ્નો થતા હશે તે જોઈએ. તો લગ્ન નોંધણી અંગેની પ્રક્રિયા એટલે કે મેરેજ રજિસ્ટ્રેશન પ્રોસેસ. તો લગ્ન નોંધણી ક્યાં અને કોની પાસે કરાવી શકાય, લગ્ન નોંધણી માટેની સમયમર્યાદા કેટલી હોય છે, લગ્ન નોંધણી ફી કેટલી હોય છે, લગ્ન નોંધણી કરાવવા કયા કયા પુરાવાઓની જરૂર પડે છે, લગ્ન નોંધણી માટે વરકન્યાની ઉંમર કેટલી હોવી જોઈએ અને લગ્ન નોંધણી શા માટે જરૂરી છે અને તેના ફાયદા શું છે જેવા વિવિધ પ્રશ્નો આપણને થતા હોય છે. તો આ તમામ પ્રશ્નોનું સમાધાન આપણે આજે આ વિડીયોમાં જોઈશું. તો આપણે આ ક્રમશઃ પ્રશ્નવાઇઝ માહિતી મેળવતા જઈએ. હવે સૌ પ્રથમ જ પ્રશ્ન થાય કે લગ્ન નોંધણી ક્યાં અને કોની પાસે કરાવી શકાય. તો લગ્ન નોંધણી જો લગ્ન ગ્રામ્ય વિસ્તારમાં થયેલ હોય તો ગ્રામ્ય વિસ્તારમાં જે ગ્રામ પંચાયત હોય તેના તલાટી કમ મંત્રીશ્રી પાસે લગ્ન નોંધણી કરાવી શકાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે નગરપાલિકા વિસ્તારમાં જો લગ્ન થયેલ હોય તો નગરપાલિકા કચેરી ખાતે લગ્ન નોંધણી કરાવી શકાય છે. ત્યાર પછી જોઈએ કે મહાનગરપાલિકામાં જો લગ્ન થયેલ હોય તો લગ્નની નોંધણી મહાનગરપાલિકા કચેરી ખાતે કરાવી શકાય છે. અને જો કોઈ નોટિફાઈડ એરિયા વિસ્તારમાં લગ્ન થયેલ હોય તો તે નોટિફાઈડ એરિયાની કચેરીના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય છે તેઓની પાસે લગ્ન નોંધણી કરાવી શકાય છે. ત્યાર પછી આગળ જોઈએ કે લગ્ન નોંધણી માટેની સમયમર્યાદા કેટલી હોય છે. તો લગ્ન નોંધણી માટે કોઈ સમયમર્યાદા નક્કી થયેલ નથી, જે લગ્ન થયા પછી કોઈ પણ સમયે લગ્ન નોંધણી કરાવી શકાય છે. પરંતુ જે સમયગાળા પ્રમાણે તેની ફીનું ધોરણ અલગ અલગ હોય છે. તો હવે આપણે ફી વિશે આગળ જોઈએ. હવે જ્યારે લગ્ન નોંધણી કરાવવાની થાય છે ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે લગ્ન નોંધણી માટેની ફી કેટલી હોય છે. તો લગ્નની તારીખથી એક મહિનાની અંદર જો નોંધણી કરાવવામાં આવે તો ₹5 લગ્ન નોંધણી ફી તરીકે ચૂકવવા પડે છે. અને જો લગ્નની તારીખથી 3 મહિનામાં લગ્ન નોંધણી કરાવવામાં આવે તો ₹15 નોંધણી ફી ચૂકવવી પડે છે. અને ત્યારબાદ લગ્નની તારીખથી 3 મહિનાથી વધુ સમય પછી જો લગ્ન નોંધણી કરાવવામાં આવે તો ₹25 નોંધણી ફી ચૂકવવાની હોય છે. હવે આપણે વાત કરીએ કે લગ્ન નોંધણી માટે કયા કયા આધાર પુરાવાઓની જરૂર પડે છે. તો સૌ પ્રથમ જોઈએ તો વરકન્યાના જે લગ્નવિધિ થતી હોય તે વખતના સંયુક્તમાં 2 ફોટા જરૂર પડે છે, જે B2 સાઇઝમાં હોવા જોઈએ. તે ઉપરાંત પાસપોર્ટ સાઇઝના ફોટાની પણ જરૂરિયાત પડે છે. ત્યારબાદ વાત કરીએ કે વરકન્યાનો જન્મનો દાખલો અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની પ્રમાણિત નકલની જરૂર પડે છે. ત્યાર પછી વરકન્યાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે અન્ય કોઈ પણ ઓળખપત્રની પ્રમાણિત નકલ. પછી વરકન્યાના જે માતા અથવા તો પિતા કે પછી વાલીનું ઓળખપત્ર તથા રેશન કાર્ડની પ્રમાણિત નકલની જરૂરિયાત પડે છે. તે ઉપરાંત લગ્નની કંકોત્રી, ત્યારબાદ લગ્ન વિધિ કરાવનાર મહારાજનો વિધિ કરાવ્યા અંગેનો દાખલો, એટલે કે લગ્નની વિધિ કરાવ્યા અંગેનો દાખલો જરૂર પડે છે. અને તે મહારાજનું ઓળખપત્ર અને રેશન કાર્ડની પ્રમાણિત નકલ પણ જરૂર પડે છે. ત્યારબાદ લગ્ન વિધિ સમયે હાજર હોય તેવા 2 સાક્ષીઓના ઓળખપત્ર તથા રેશન કાર્ડની પ્રમાણિત નકલની જરૂરિયાત પડે છે. આગળ ₹100 2 એગ્રીમેન્ટ ટિકિટ, પરંતુ આ જે 4/8/2019 રોજ એક પરિપત્ર થયેલ છે તેમાં લગ્ન નોંધણી માટે ₹200 સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની સૂચનાઓ થયેલ છે, જેથી કરી અને 200 વાળી 2 એગ્રીમેન્ટ ટિકિટની જરૂર પડે છે. અને અરજી ઉપર ₹3 કોર્ટ ફી સ્ટેમ્પ, એમ કુલ ₹6 કોર્ટ ફી સ્ટેમ્પની જરૂર પડે છે. અને ઘણી જગ્યાએ જે લગ્ન કર્યા છે તે અંગેનું બંને વરકન્યાનું સંયુક્ત સોગંદનામું માગવામાં આવે છે. તો
તે સોગંદનામાની પણ જરૂરિયાત પડે છે અને આ તમામ આધાર પુરાવાઓ બે નકલમાં આપવાના રહે છે। હવે આપણે વાત કરીએ કે લગ્ન નોંધણી માટે વરકન્યાની ઉંમર કેટલી હોવી જોઈએ। તો લગ્ન નોંધણી કરવા માટે કન્યાની ઉંમર 18 વર્ષ તથા વરની ઉંમર 21 વર્ષ અથવા તો તેથી વધારે હોવી જરૂરી છે। લગ્ન નોંધણી પ્રમાણપત્ર ગુજરાતી તથા અંગ્રેજી એમ બંને ભાષામાં મેળવી શકાય છે, જેથી આ તમામ આધાર પુરાવાઓ બે નકલમાં આપવાના હોય છે। હવે આપણે વાત કરીએ કે લગ્ન નોંધણી શા માટે જરૂરી છે અને તેના ફાયદા શું છે। લગ્નના આધારનો એકમાત્ર પુરાવો લગ્ન પ્રમાણપત્ર જ છે અને તે એક માન્ય દસ્તાવેજ છે, જેથી લગ્ન નોંધણી કરાવવી જરૂરી છે। અને લગ્ન નોંધણીના ફાયદા વિશે વાત કરીએ તો લગ્નનું પ્રમાણપત્ર એક માન્ય દસ્તાવેજ છે, જે પાસપોર્ટ, વિઝા, પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરે છે। તે ઉપરાંત આપણે જોઈએ તો કે બેંક ડિપોઝિટ અને જીવન વીમાના જે દાવા કે ક્લેમ કરવામાં આવે છે ત્યાં પણ આ જે લગ્નનું પ્રમાણપત્ર છે તે માગવામાં આવતું હોય છે, તથા સરકારી યોજનાઓ જેવી કે કુંવરબાઈનું મામેરું, વ્હાલી દીકરી યોજનાઓના લાભ લેવા માટે પણ લગ્નનું પ્રમાણપત્ર આવશ્યક બની જાય છે। તો આમ લગ્ન પ્રમાણપત્ર ઘણી જગ્યાએ ઉપયોગી થતું હોય તેનાથી વિવિધ ફાયદાઓ થઈ શકે છે। આ ઉપરાંત આપણે બીજો એક અલગથી વિડીયો બનાવી અને તે લગ્નની અરજી ફોર્મ કઈ રીતે ભરવું, તે લગ્નની યાદીમાં શું શું વિગતો ભરવાની હોય છે તથા તેનું સોગંદનામાના નમૂનો કેવો હોય છે તે તમામ વિગતો બીજા વિડીયોમાં જોઈશું। અને તે અરજી ફોર્મ, લગ્ન યાદી તમામ વિગતોની લિંક હું નીચે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી કરી અને આપમાંથી કોઈ પણને લગ્ન નોંધણી કરાવવી હોય તો કોઈ તકલીફ ન થાય। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।